બુલેટિનમાં આગળ વાત કરીશું પાલમપુરના એરોમા સર્કલ પર એક ઓટો રિક્ષામાં બિલ વગરના તેલનો 57,000ના મુદ્દામાલનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। बनासकांठामां जत्थाबंद व्यापारियों के उत्पादकों द्वारा कर चोरी करवा माटे चिट्ठी उपर व्यवहार के बिल वगर आर्थिक व्यवहारों चलावता होय तेवुं लागी रह्युं छे। जेमां घी तेल तेमज अन्य जरूरियातनी चीज वस्तुओनो जत्थो जेते जत्थाबंद व्यापारियों के उत्पादकों द्वारा जिल्लामां अन्यत्र मोकलवा माटे बिल वगर मोकलवामां आवतो होवानुं सामे आव्युं छे। जेमां आजे जीएसटीनी फ्लाइंग स्क्वॉडनी टीम द्वारा पालनपुरना एरोमा सर्कल पर एक मोटो रिक्षा बिल वगरना तेलनो 57,000 मुद्दामालनो जत्थो झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही हाथ धरी थी। मात्र मळेल बातमी के कोई अन्य बातमीना आधारे जीएसटी द्वारा आजे आ माल झड़पी पाड़वामां आव्यो हतो। जो कि बनासकांठा जिल्लामां जीएसटी विभाग द्वारा तटस्थ तपास करवामां आवे तो दररोजना लाखों कर चोरी करता आवा चिट्ठी वगरना अने बिल वगरना माल सामानना वेपारीओनो जत्थो झड़पी शकाय तेम छे। થરાદના મામલતદાર એન કે બગોરાએ ગુરુવારે ખાનગી વોચ ગોઠવી થરાદના ચાર રસ્તા પરથી ડીસાથી રાજસ્થાન તરફ જઈ રહેલું શંકાસ્પદ ઘી ભરેલું એક પિકઅપ ડાલુ અટકાવ્યું હતું, જેમાં હેલ્થ ઘીના બોક્સ ભરેલા જણાવી આવ્યા હતા। મામલતદાર દ્વારા ઉપરોક્ત વાહનને જપ્ત કરવામાં આવ્યું હતું, તેમજ આગળની કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી સુરક્ષિત સાચવવા માટે પોલીસને સોંપવામાં આવ્યું હતું। ત્યારે આજે સોમવારે થરાદ મામલતદાર દ્વારા શંકાસ્પદ ઘીના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ વડોદરા ખાતે મોકલી આપ્યા હતા અને આ સેમ્પલની ચકાસણી થઈ રિપોર્ટ આવ્યા છે, તેનો નિકાલ પણ કરવામાં આવશે। તારીખ 20/2/2020 ના રોજ થરાદ હાઈવે પરથી ઘી ભરેલી ગાડી શંકાસ્પદ ગાડી થરાદ મામલતદાર ઓફિસમાં લાવવામાં આવેલ, જે ગાડી ડિટેન કરી પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવેલ હતી। આજ રોજ તારીખ 24/2/2020 રોજ તેને ફાયર સેફ્ટી શું કહેવાય ફૂડ સેફ્ટીની ટીમ દ્વારા તેના સેમ્પલ લેવામાં આવેલ છે અને આ સેમ્પલો વડોદરા ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવશે અને ત્યાંથી ચકાસણી થઈ પરત આવેથી આ અંગેનો નિકાલ કરવામાં આવશે। કુલ કેટલા હતા? કુલ 135 135 તેની આશરે કિંમત 6,71,000 રૂપિયા જેટલી હતી।